नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण दस संस्कृत पाठ छ काष्ठ खंड विषे समझीशू। काष्ठ एटले लाकड़ू, काष्ठ एटले लाकड़ू अने खंड एटले टुकड़ो। तो अहीं लाकड़ानो टुकड़ो एवो शब्द थाय छे। प्राचीन भारतीय शिक्षण प्रणाली में गुरु शिष्यनुं सानिध्य महत्वनुं हतुं। गुरुकुळमां निवास करीने विद्याभ्यास करवानी परंपराने कारणे आखो दिवस बन्नेनो साथ रहेतो, तेथी गमे ते घड़िए अने गमे ते स्थळे गुरु पोताना शिष्यने ज्ञान पीरसवानुं राखता। आ कारणे नियत अभ्यासक्रमनो पाठ भणवानी साथे साथे क्यारेक साहजिक रीते अने क्यारेक आकस्मिक रीते पण शिष्यने ज्ञान प्राप्त करवानो अवसर मळतो। आ परंपरा आजे पण प्राचीन पद्धतिथी संस्कृतनो अध्ययन अध्यापन करावती पाठशाळाओमां अने गुरुकुळोमां सचवायेली छे। आवो ज एक प्रसंग आ पाठमां छे। नदी किनारे शिष्य साथे भ्रमण करता गुरुने आकस्मिक रीते नदीना पाणीमां तरतो एक काष्ठ लाकड़ानो टुकड़ो नजरे पड़े छे अने तरत ज गुरुने प्रज्ञा पोताना शिष्यने एक महत्वनुं ज्ञान पीरसवा माटे सक्रिय बने छे। ए समय अने स्थळे कोई गुरुए पोताना शिष्यने जे ज्ञान आप्युं हतुं ते आजे पण एटलुं ज प्रस्तुत करवामां आवे छे। काष्ठखंड पोताना जन्मकाळथी ज पाणीमां तरवानो गुण धरावे छे। सद्भाग्ये ते समुद्रने मळता नदीना पाणीमां आવી પહોંચે છે, તેથી હવે આ કાષ્ઠખંડને રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે। પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે। આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ જણાવે છે, જો આ કાષ્ઠમાં લાકડું પોતાને આ વિઘ્નોથી બચાવવાનો પ્રયત્ન કરે તો સમુદ્રમાં પહોંચી શકે છે, અન્યથા નહીં। માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક અહીં આ દ્રષ્ટાંત દ્વારા આપ્યું છે અને તે દ્વારા જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે। ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં ચાર વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે। અહીંયા પહેલાંના જમાનામાં ગમે ત્યારે આવી શાળાઓ પાઠશાળાઓ નહોતી, ત્યાં ધર્મશાળાઓ હતી કે જ્યાં શિષ્ય ભણવા જાય અને આખો દિવસ 6 મહિના 12 મહિના સુધી ત્યાં ભણી એનું શિક્ષણ પૂરું કરી અને પોતાના ઘરે જતા હતા અને એક સાથે બધા વેદોનું પણ જ્ઞાન આપવામાં આવતું હતું અને પરંપરાગત સુધી જ્યાં સુધી એ પૂર્ણ વિદ્યા ના પૂરી કરે ત્યાં સુધી એ ઘરે જઈ શકતા ન હતા અને ગમે ત્યારે ગમે તે સમયે એ ભણવાનો કોઈ સમય નહોતો કે ભાઈ આપણે અત્યારે સ્કૂલનો સમય હોય કે 7 થી 12 તો 7 થી 12 આપણે ભણવાનું, ત્યાં તો જ્યારે પણ બહાર ફરવા નીકળ્યા હોય ત્યારે કંઈ પણ પ્રશ્ન શિષ્યને ઉદ્ભવે તો ગુરુ તરત જ એનો નિકાલ કરતા અને નવું નવું જાણવાનું જાણી શકાતું હતું। તો એવો જ પાઠ અહીંયા સરસ છે, બરાબર। ચલો, ગંગા તીરે એકહ ગુરુ શિષ્યન સહ વર્તમાન આશિત। ગંગા તીરે એટલે ગંગાના કાંઠે એકહ ગુરુ, એક ગુરુ શિષ્યન સહ, સહ એટલે સાથે, શિષ્યની સાથે વર્તમાન આશિત ફરતા હતા। ગંગા નદીને કાંઠે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા। સહ જલ પ્રવાહેણ તેમને પાણીના પ્રવાહ સાથે, જલ પ્રવાહેણ પાણીના પ્રવાહ સાથે, શું જોવે છે ભાઈ? એક લાકડું જોઈ છે। નિયમાનમ કંચન કાષ્ઠખંડનમ દર્શનય, હવે તેમને પાણીના પ્રવાહ સાથે લઈ જવાતા
काष्ठखंडमम लाकड़ाना टुकड़ाने दर्शने तो बतावता कहूँ पाणीना प्रवाह साथे लई जवाता लाकड़ाने टुकड़ाने बतावता कहूँ अयम जल प्रवाहे सह समुद्रम प्राश्यती आ पाणी आ लाकड़ानो टुकड़ो पाणीना प्रवाह साथे समुद्रमा पहोंचशे। आ जे लाकड़ानो टुकड़ो छे ए पाणीनो जे प्रवाह जाय छे तेम समुद्रमा जईने पहोंचशे। परंतु गगन मार्गे तीरे संगल हता पण जवाना मार्गमां किनारा परनुं जोड़ाण હવે એની સાથે સાથે ચાર જે વિઘ્નો આવે છે એ વિઘ્નોની અહીંયા વાત કરવામાં આવી છે। પહેલું વિઘ્ન કે જ્યારે એ સમુદ્રમાં પહોંચશે ત્યારે માર્ગમાં કિનારાનું જોડાણ ભાર દિક્કેન જલે નિમગ્નતા ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું નદી જલ વિયોગ શ્રેયથી ચત્વારો વિઘ્નો ન ભવેત્યથુ તથા વેહ વમળમાં પડવું। જેમ કે આપણે સમુદ્રમાં કે પાણીમાં એક કાંકરો નાખીએ છીએ ને ગોળ ગોળ જે ફરે છે એને શું કહેવાય વમળ કહેવાય છે। એટલે કે અચાનક પાણીમાં પાણીનો પ્રવાહ વધી જાય તો વમળમાં પણ ફસાઈ જાય છે અને લાકડું ડૂબી જતું હોય છે। તો એવી રીતે વમળમાં પડવું અને નદીના પાણીથી વિખૂટા પડવું નદી આ જે પાણી છે એ પાણીનો પ્રવાહ જો વધી ગયો અને ઓછું પાણીનો પ્રવાહ ઓછો થઈ જાય તો નદીના કિનારા ઉપર જતું રહે તો એ સમુદ્ર સુધી પહોંચી શકતું નથી। વિઘ્નો ન ભવે છે તો તદાએવ જો આ ચાર વિઘ્નો નહીં આવે ત્યારે જ આ લાકડું છે એ સમુદ્રના પાણીમાં પહોંચી વળશે। હંમેશા પાણીમાં લાકડું જે હોય છે નાખવામાં આવે તો લાકડું હલકું હોવાથી એ ડૂબી જતું નથી પણ એ લાકડું ફોગોય 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 આખું પાણીથી ભરાઈ જાય છે ત્યારે એ ડૂબી જવાની શક્યતા રહે છે। બરાબર આખો ફકરો ફરી એક વખત બોલી જઉં છું। ગંગા નદીને કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા તેમને પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ લાકડાને ટુકડાને બતાવતા શિષ્યએ કહ્યું ગુરુએ શિષ્યને કહ્યું આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે પણ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જશે। વમળમાં પડવું અને નદીના પાણીના વિખૂટા પડવું એમ ચાર વિઘ્નો નહીં હોય તો જ તે સમુદ્ર સુધી પહોંચશે। આ ફકરો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે ચાર માર્કનો પરીક્ષામાં આવે જ। ચલો આગળ ગુરુ રુગ્રે ઉપદિશતી શિષ્ય ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે। વયમ સર્વે માનવા વયમ એટલે આપણે આ બધા શબ્દો છે એ તમને પ્રશ્નના જવાબ માટે કામ લાગશે। વયમ એટલે આપણે સર્વે એટલે બધા માનવા આપણે બધા મનુષ્યો છે અપી એટલે પણ અપી એટલે પણ કાષ્ઠખંડા હૈવ આપણે બધા મનુષ્ય પણ લાકડાના ટુકડા જેવા જ છે। હવે ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે અને સમજાવે છે આપણે બધા મનુષ્ય પણ લાકડાના ટુકડા જેવા જ છે। અસ્માકમ જીવને મેવ નદી આપણું જીવન જ નદી જેવું છે। પરિવાર પ્રવાહરૂપ પરિવાર જે છે એ પરિવાર પ્રવાહરૂપે છે। તત્ર સ્નેહરૂપમ જલમ વહતી ત્યાં સ્નેહરૂપી જળ હંમેશા વહેતું રહે છે। સ્વકીય પરિવારે જીવનમ જીવંતા સ્વકીય એટલે પોતાના પરિવારમાં જીવનમ જીવંતા જીવન જીવતા કાષ્ઠરૂપી લાકડું વયમ આપણે સુખપૂર્ણ સંસારરૂપમ સમુદ્રમાં સુખ સંસાર સાગરમાં સુખથી ભરેલા જરૂર પહોંચી શકીએ છીએ। જો ઘરમાં જ સારું વાતાવરણ હોય તો હંમેશા આપણે સુખી જ રહીએ છીએ। બરાબર અવશ્યમ પ્રાપ્તમ શોક નામે યદી ચાર વિઘ્નો ન ભવંતી પહોંચી શકીએ જો આ ચાર વિઘ્નો ન આવે
તો આપણે હંમેશા આગળ વધીએ છીએ. ફરી એક વખત આ કફ અકળાનું ભાષાંતર. ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે, આપણે બધા મનુષ્ય છીએ અને લાકડાના ટુકડા જેવા જ છીએ. આપણું જીવન નદી છે, પરિવાર પ્રવાહ છે અને સ્નેહરૂપી જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડાઓ આપણે સૌ ચાર વિઘ્નો ન હોય તો સુખથી ભરેલા સંસાર સાગરમાં જરૂર પહોંચી શકીએ છીએ. આ ચાર વિઘ્નો ન આવે તો આપણે આપણું સંસાર જે છે એ સુખથી પરિપૂર્ણ હોય છે. જીવને કીદૃશાહ વિઘ્નાહ ભવંતિતિ શિષ્ય અપૃચ્છત. જીવનમાં કીદૃશા એટલે કેવા, કીદૃશા એટલે કેવા, જીવનમાં કેવા વિઘ્નો હોય છે એવું શિષ્યએ ગુરુને પૂછ્યું. ગુરુ સમુપાદિશિત, ગુરુ શિષ્યને ઉપદેશ આપે છે. નદીરૂપી જીવને આહાર નિંદ્રા ભયાદય. નદીરૂપી જીવનમાં આહાર નિંદ્રા અને ભય તીરભૂતા સંતિ તીરરૂપ છે. તીરેશુ સંલગ્નતા નામ આહાર નિંદ્રા ભયાદિનામ સેવેન સતતમ પ્રવૃત્તિ. કિનારાઓ પર જોડાણ એટલે આહાર નિંદ્રા અને ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. વસ્તુ તસ્તુ આહાર દયા, હકીકતમાં આહાર વગેરે સેવા યોગ્ય હોય છે, તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ જ વિઘ્ન છે. આહાર નિંદ્રા ભયાદિશો સતતમ પ્રવૃત્તિ રૂપમ, આહાર નિંદ્રા અને ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્નરૂપ હોય. ચેત કાષ્ઠખંડાહ વયમ સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શોકનુતમ. જો વિઘ્નરૂપ હોય તો કાષ્ઠરૂપ આપણને સુખરૂપી સાગરમાં પહોંચી શકીએ નહીં. ફરી એકલું ભાષાંતર ધ્યાનથી સાંભળજો, કેમ કે આખું ભાષાંતર ગોળ ગોળ છે, કંઈ ખબર પડે એવું નથી. ગુરુએ શિષ્યને ઉપદેશ આપતા કહ્યું, નદીરૂપી જીવનમાં આહાર નિંદ્રા અને ભય વગેરે તીરરૂપ છે. કિનારાઓ ઉપરનું જે જોડાણ એટલે આહાર નિંદ્રા અને ભય સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું જોઈએ. હકીકતમાં આહાર વગેરે સેવા યોગ્ય હોય છે તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ છે. આહાર એટલે કે આપણે ખાવાનું પચતું ન હોય છતાં એ ખાખા કરીએ તો એ કેવું છે, આપણને એના વિઘ્નરૂપ છે. આપણે બહુ ખાઈએ તો આપણને તકલીફ થઈ જાય છે શરીરમાં, પેટમાં તકલીફ થાય એટલે આખું શરીર આપણું બગડી જતું હોય છે. એટલે કે છે સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ છે. આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેલું જો એ વિઘ્નરૂપ બને તો કાષ્ઠરૂપ ખંડ આપણને સુખરૂપી સંસારમાં સાગરમાં પહોંચી શકતા નથી. આ પહેલું ઉદાહરણ આપ્યું છે. હવે બીજું ઉદાહરણ, આ ફકરો તમને પરીક્ષામાં પાછો પૂછાય છે એટલે ધ્યાનથી સાંભળજો. સામાજિકો વ્યવહારે ભારરૂપો ભવંતી, સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે. યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્રેવ અપેક્ષિતો ભવતી, જોકે સામાજિક વ્યવહારની બધી જ ઉપેક્ષા થાય છે. પરંતુ સહ શક્તિમતિક્રમ્ય ન ભવેત, પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરતો ન હોવો જોઈએ. યે જનાઃ સ્વકીયાં શક્તિમતિક્રમ સામાજિકાના વ્યવહારન કુર્વંતી અતિભાર ભારત્વ નિમજ્જંતિ એવઃ. યે જનાઃ, જે લોકો શક્તિમતિક્રમ્ય પોતાની શક્તિ ઉપરાંત સામાજિક વ્યવહારો કુર્વંતી કરે છે તે અતિભારત નિમજ્જંતિ હિ, તેઓ અતિશય ભારને કારણે ડૂબી જાય છે. નિમજ્જિત જન સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શોકનતિ. ડૂબેલો માણસ સુખપૂર્વ સંસારને પામી શકતો નથી. જે સામાજિક જ વ્યવહારમાં રચ્યા પચ્યા રહે છે એ ઘરનું ધ્યાન રાખી શકતા નથી. એટલે
એ માણસ પણ સુખપૂર્વક સંસાર સાગરમાં પહોંચી શકતો નથી. ફરી એક વખત, સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે. સામાજિક વ્યવહારની બધી જ અપેક્ષા રખાય છે, પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ. જે લોકો પોતાની શક્તિ ઉપરાંત સામાજિક વ્યવહારો કરે છે, તેઓ અતિશય ભારને કારણે ડૂબી જાય છે. ડૂબેલો માણસ સુખપૂર્ણ સંસાર સાગર પ્રાપ્ત કરી શકતો નથી. હવે ત્રીજું, સુરાપાન અક્ષક્રિયા તમાકુ ભક્ષણમ ચૌર કર્મ ઇત્યાદિની દુર્વ્યસાની માનવ જીવને. મદ્યપાન, જે લોકો દારૂમાં ડૂબાયેલા રહે છે તે, જુગારની રમત રમતા હોય છે તે, તમાકુનું સેવન કરનારા હોય છે તે, ચોરી વગેરે ખરાબ વ્યસનો માનવ જીવનમાં વમળ જેવા છે. આ ચાર જે લત પડી ગયેલી હોય છે એ માણસ પણ સંસારમાં આગળ આવી શકતો નથી. માનવ એશુ પતિતો જનહ બરહી આગંતુમ ન શોક નહોતી, તે બધામાં પડેલો માણસ ક્યારેય બહાર નીકળી શકતો નથી. અત્ર તત્ર પતેને પતનમેવ ન ભવેત તાદૃશ પ્રયત્ન સતતમ કરણીયો ભવંતી. અત્ર તત્ર આમ તેમ, અત્ર તત્ર એટલે આમ તેમ, આથી તેના પતનમાં જ પતન જ થાય એવો પ્રયત્ન કરવાનો હોય છે. પતન એટલે હંમેશા તેની અધોગતિ થતી હોય છે. એ ગમે તેટલા પ્રયત્ન કરે પણ એના રૂપિયા આ બધામાં જ જતા રહે છે, એટલે કમાયેલું બધું નિષ્ફળ જાય છે, એટલે એની અધોગતિ શરૂ થઈ જાય છે. યે જના વ્યસનસુ વ્યસનેશુ પતિતા સંતિ તે તરંત અપી એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતિ. જે માણસ વ્યસનોમાં પડેલો છે તેઓ તરવા છતાં એક સ્થળે ચારે બાજુ ફરતા રહે છે. જે માણસ પીધેલી હાલતમાં છે, એ પીધેલી હાલતમાં છે, એ એક જગ્યાએ ઊભેલો હોય છે, છતાં એને એવું લાગે છે કે હું ચારે બાજુ ફરી રહ્યો છું. તેષામ પ્રગતિ વ્યાઘ્રતા ભવતી, તેમની પ્રગતિ અટકે જાય છે. તતસ્થે સુખાદિ રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તનુમી નાહંતિ, તેઓ સુખરૂપી સંસાર સાગરને પ્રાપ્ત કરી શકતા નથી. ફરી એક વખત, દારૂ પીનારા, જુગાની રમત રમનારા, તમાકુનું સેવન કરનારા, ચોરી ખરાબ વ્યસનો માનવ જીવનમાં વમળ જેવા છે, એ બધામાં પડેલો માણસ ક્યારેય બહાર આવી શકતો નથી. આથી તેમાં પતન જ ન થાય તેવો પ્રયત્ન સતત કરવાનો હોય છે. જે માણસ વ્યસનોમાં પડેલા છે તેઓ તરવા છતાં એક સ્થળે ફરતા રહે છે, તેમની પ્રગતિ અટકી જાય છે, પછી તેઓ સુખાદિરૂપ સંસાર સાગરને મેળવી શકતા નથી. આગળ, પારિવાત મુખત્યમ એવ નદી જલ વિયોગ્ય, પરિવારથી વિમુક્તા એ જ નદીના જળનું વિખૂટું પડવાનું છે. સામાન્યતયા પરિવાર નિવસત એવ તયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તું સમર્થા. સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંસાર સાગરમાં પહોંચવા સમર્થ હોઈએ છીએ. પરંતુ યદી કશ્ચિત જનહ, જ્યારે કોઈ માણસ સ્વાર્થવશાત ક્રોધવશાત સ્વાર્થને કારણે ક્રોધને કારણે પરિવારશત પ્રતિમુખો ભવંતી, પરિવારથી દૂર રહેવા વિમુખ થઈ જાય છે, સો અપી નદી જલહ, તો પણ નદીના જળના રહિત વિયુક્ત કદાચિદપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્તતી. તે પણ પરિવારના સ્નેહથી રહિત ક્યારેય પણ જ્ઞાન અને સુખથી ભરપૂર એવા આનંદમય સંસાર સાગર પ્રાપ્ત કરી શકતો નથી. ફરી એકવાર, પરિવારથી વિમુક્તા એ જ નદીના જળથી વિખૂટું પણ. જે માણસ પોતાના પરિવારથી દૂર રહે છે, એકલો રહે છે, એ પણ માણસ ક્યારેય સંસાર શાંતિથી જીવી શકતો નથી. સામાન્ય રીતે પરિવારમાં જ રહેતા આપણે સંસાર સાગરમાં પહોંચવા સમર્થ હોઈએ છીએ. જો માણસ સ્વાર્થને કારણે કે કોઈ ક્રોધને કારણે પરિવારથી દૂર થઈ ગયો હોય, તે નદીના
જેમ નદીનો પ્રવાહ એક જગ્યાએ આગળનો પ્રવાહ જો જતો રહે છે એ પછી પાછો આવી શકતો નથી, એવી જ રીતે ગયેલું પાણી એ પોતાના સ્થળ પર પાછું ક્યારેય આવી શકતો નથી. તો એવી જ રીતે એ રહિત જ્ઞાન અને સુખથી ભરપૂર એવા આનંદમય આ સંસાર સાગરને ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી. ચતુર્ભ્ય વિઘ્નેભ્યઃ રક્ષિતાઃ જનાઃ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તનું વસતિ. ચાર વિઘ્નોથી રક્ષાયેલા મનુષ્યો જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આનંદમય સંસાર સાગરને અવશ્ય પ્રાપ્ત કરે છે. ભાષાંતરમાં ખબર પડી ગઈ, આમાંથી બે ફકરા તમારે મહત્ત્વના છે, બાકી ફકરા નહીં. મેં તમને પહેલો જ ફકરો તમને કીધો, ગંગા તીરેવાળો અને સામાજિકો વ્યવહારવાળો છે, એ બે ફકરા તૈયાર કરી નાખવાના, બરાબર. સ્વાધ્યાય લખી નાખવાનું, ભાષાંતર કરવાનું, સંસ્કૃત લખવાનું નથી. જય હિન્દ, જય ભારત.